નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવી વગાસિયા. તો મિત્રો, આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે, આજે રાત્રિથી માવઠા રૂપી વરસાદની શરૂઆત થવાની છે. તો રાત્રિ દરમિયાન કયા વિસ્તારમાં માવઠાની શરૂઆત થશે અને આવતીકાલનો દિવસ દરમિયાન કયા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે, મતલબ કે માવઠાનો વરસાદ જોવા મળી શકે છે, સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ખાસ કરીને આપણે અગાઉની અપડેટ આપી હતી તેમાં પણ જણાવ્યું હતું કે 30, 31 અને 1 આ તારીખ દરમિયાન માવઠાની શક્યતાઓ વધુ દેખાય છે. તો તે પ્રમાણે 30 અને 31 તારીખ વરસાદની જે તારીખ છે તેમાં મુખ્ય તારીખ રહી શકે છે. અને આપણે અગાઉ પણ કહ્યું હતું તે પ્રમાણે જ આ માવઠાની તીવ્રતા જે ગયું માવઠું છે તેના કરતા ઓછી હશે, મતલબ કે 2 દિવસ જેવા સમયગાળા દરમિયાન આ માવઠાની વધુ અસર જોવા મળી શકે છે. તો ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન માવઠારૂપી વરસાદની શરૂઆત થશે, મતલબ કે 30 તારીખની સવાર અને ખાસ કરીને 3 થી 5 વાગ્યા આજુબાજુના સમયગાળા દરમિયાન જે આ રાત આવે છે તે રાતના 3 થી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન માવઠારૂપી વરસાદની શરૂઆત કચ્છના ભાગોથી થશે. અને ખાસ કરીને કચ્છના નલિયા, નખત્રાણા, ખાવડા સાઈડના વિસ્તારો છે, માંડવી, આ બધા વિસ્તારોમાં માવઠાની શરૂઆત થશે. અને ત્યારબાદ ક્રમશઃ કચ્છના બીજા ભાગો છે, એટલે કે ભુજ, ગાંધીધામ, ભચાઉ, અંજાર, રાપર સહિતના વિસ્તારો છે તેમાં સવાર અથવા તો બપોર સુધીમાં માવઠારૂપી વરસાદની અસર જોવા મળી શકે છે. મતલબ કે જે નલિયા આજુબાજુના વિસ્તારો છે ત્યાંથી માવઠાની શરૂઆત થતી થતી જે કચ્છના બીજા ભાગો છે તેમાં માવઠાની અસર જોવા મળશે. અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તે પ્રમાણે બપોર આજુબાજુના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી શકે છે. એમાં બનાસકાંઠા છે, પાટણ, સિદ્ધપુર છે, આ વિસ્તારોમાં થોડી વધુ અસર જોવા મળી શકે છે. જ્યારે મહેસાણા સાઈડના વિસ્તારો છે, અરવલ્લી, મોડાસા સાઈડના વિસ્તારો છે, હિંમતનગર, સાબરકાંઠા સાઈડના વિસ્તારો છે તેમાં સામાન્ય હળવા ભારે ઝાપટા કે હળવો વરસાદની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. જોકે આ માવઠું સામાન્ય રીતે છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે, બધે સાર્વત્રિક વરસાદ હોય એ પ્રકારનો માહોલ નહીં જોવા મળે. એટલે જે કચ્છના ભાગોથી શરૂઆત થતી થતી ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે. તે પ્રમાણે જ સૌરાષ્ટ્રની વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં દ્વારકા, પોરબંદરના અમુક વિસ્તારો છે તેમજ જામનગર જિલ્લો, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાના અમુક વિસ્તારો છે તેમાં પણ બપોર સુધીમાં માવઠાની શરૂઆત થાય તેવી શક્યતાઓ દેખાય છે. મતલબ કે કચ્છથી શરૂઆત થતું માવઠું ઉત્તર ગુજરાતના ભાગો છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં શક્યતાઓ દેખાય છે. અને ત્યારબાદ માવઠાની જે વધુ અસર છે તે સૌરાષ્ટ્રના ભાગો પરથી થતી થતી મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત પરથી પસાર થતું માવઠાનું જે રાઉન્ડ છે તે આગળ વધશે. તો ખાસ કરીને આપણે વધુ અપડેટ સવારની જે આપણી આગાહી રેગ્યુલર આવે છે તેમાં આપવામાં આવશે. તો અત્યારની સ્થિતિ પ્રમાણે જે રાત્રિ દરમિયાન વરસાદની શક્યતાઓ રહેલી છે તે કચ્છના ભાગોથી શરૂઆત થશે અને આવતીકાલે વધુ કયા વિસ્તારમાં શક્યતાઓ રહેલી છે તે વિશેની પણ આવતીકાલે આપણે જે સવારે અપડેટ આવે છે તેમાં વાત કરીશું. તો રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્ર ના જે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે, ઉત્તર સૌરાષ્ટ્ર તેમજ કચ્છના ભાગો છે તેમાં ખાસ સાવચેતી રાખવી, ત્યાં માવઠારૂપી વરસાદની શરૂઆત રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે. અને આવતીકાલે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ માવઠારૂપી અસર, વરસાદની અસર છે તે મોટાભાગના વિસ્તારમાં જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોને પણ અસર જોવા મળી શકે છે. જોકે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ માવઠાની અસર 31 તારીખે વધુ જોવા મળી શકે છે. આવતીકાલે જે અસર છે તે વધુ કચ્છના ભાગો, ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ જોવા મળી શકે છે. આભાર.